Welcome you all in Youth Education video lecture. In this video lecture, we will learn second part, Sitapur's life in standard 10, unit 1, against the odd. જેમ પહેલા વિડીયોમાં કીધું હતું કે ગુજરાતીમાં જ ભણીશું, આમાં પણ એમ જ કહું છું કે ગુજરાતીમાં જ શીખવાડીશ. શરૂઆત કરીએ સીતાપુર્સ લાઇટ, સીતાપુરની લાઇટ. પહેલાંમાં એમ હતું કે રેલવે સ્ટેશન તાજનગરના લોકોએ જાતે બનાવેલું હતું. અહીંયા પણ એવું જ છે કે એક શરૂઆત નાની હતી પણ પછી ધીરે ધીરે મોટી થઈ. જોઈએ, શરૂઆત કરીએ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં અવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. 60% ઓફ હાઉસ હોલ્ડ, 60% લોકો અથવા 60% ઘરો, હાઉસ હોલ્ડ એટલે ઘર, આર વિધાઉટ પાવર એટલે કે વીજળી વગર છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ, સીતાપુર જિલ્લો જે છે, ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. એક એવી જગ્યા છે કે જ્યાં પાવર નથી, વીજળી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક નાનું સામાજિક સંસ્થા કે જે જાણીતી છે મેરા ગાંવ પાવરના નામે, ઇઝ ટ્રાઇંગ, પ્રયત્ન કરી રહી છે ટુ ચેન્જ થિંગ, વસ્તુને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. ધે આર પુટિંગ ટુ સોલર પેનલ્સ, ધે આર પુટિંગ, તેઓ મૂકી રહ્યા છે ટુ સોલર પેનલ્સ, બે સોલર પેનલો એટ અ ટાઈમ, એક જ સમયમાં. ઇન જસ્ટ અવર અ યર, અને માત્ર એક જ યરમાં MGP એટલે કે મેરા ગાંવ પાવરના નામે જાણીતી સંસ્થા હેઝ કનેક્ટેડ, જોડાય મોર ધેન 3500 કસ્ટમર. 3500 કસ્ટમરને તેમણે એમાં જોડ્યા ટુ પાવર સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. અને એમણે માત્ર એક જ વર્ષમાં, MGPએ માત્ર એક જ વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં અથવા ગ્રામ્ય સ્તરે 3500 ગ્રાહકોને સોલર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા, કનેક્ટેડ, જોડ્યા. વિલેજ બાય વિલેજ અને ગામ પછી ગામ, MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો ગ્રીડ્સ. પહેલાં હતું મિની ગ્રીડ્સ, હવે માઇક્રો ગ્રીડ્સ, કે જે પ્રોવાઈડ આપે છે ટુ LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 rupees પર વીક. હવે આપણે આ આખી લાઇનનું થોડું થોડું ગુજરાતી જોઈએ. વિલેજ બાય વિલેજ, ગામ પછી ગામ, MGP ઇઝ બિલ્ડિંગ, બાંધ્યું એણે નેટવર્ક, એક જાળો ઓફ લો કોસ્ટ, ઓછા ખર્ચે સોલર માઇક્રો ગ્રીડ્સ. સોલર માઇક્રો ગ્રીડ્સ છે કે જે એમણે સોલર માઇક્રો ગ્રીડ્સનું ઓછા ખર્ચવાળું એક જાળાનું બાંધકામ કર્યું, કે જેમાં પ્રોવાઈડ આપવામાં આવે છે ટુ LED લાઇટ, બે LED લાઇટ અને અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, એક મોબાઈલ ચાર્જિંગ કરી શકાય તેવો પોઈન્ટ, ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ, બધા જ ચૂકવતા ઘરો, હાઉસ હોલ્ડ એટલે કે ઘર, અને પેઇંગ એટલે કે ચૂકવતા, એટ અ કોસ્ટ ઓફ 25 rupees પર વીક. 25 rupees પર વીકના ખર્ચે દરેક ઘરો ચૂકવતા દરેક ઘરોને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ અને બે LED લાઇટ આપવામાં આવે છે. આ જે સોલર માઇક્રોગ્રીડ્સ નામનું જે છે એમાં આ સુવિધા આપવામાં આવે છે માત્ર 25 rupees ખર્ચે, અને એ પણ 25 rupees અઠવાડિયે આપવાના છે. દેટ ઇઝ ચીપર, અને તે સસ્તું છે. કોના કરતાં? ધેન કેરોસીન, વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. એક્રોસ અ મંથ, મહિના દરમિયાન ડબલ થઈ જાય છે, બેવડો થઈ જાય છે કોસ્ટ, ખર્ચો. વિચ કેન, કે જે કેરોસીન કરતાં તો એ સસ્તું છે અને કેરોસીનનો ખર્ચો મહિનામાં ડબલ થઈ જાય છે. સોલર પાવર એઝ અ સ્મોક લેસ સોર્સ ઓફ લાઇટ. સોલર પાવર જે છે એ ધૂમ્રરહિત લાઇટ છે, ધૂમ્રરહિત લાઇટનો સ્ત્રોત છે. સોર્સ એટલે સ્ત્રોત. કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ, અને એ વધારાના ફાયદા સાથે ગ્રાહકોના સ્વાસ્થ્યને પણ ફાયદાકારક છે. બેનિફિટ એટલે કે ફાયદાકારક હોવું. ઇન્સ્ટોલિંગ અ માઇક્રો ગ્રીડ્સ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ઇન્સ્ટોલિંગ અ માઇક્રો ગ્રીડ, માઇક્રોગ્રીડની સ્થાપના ગ્રાન્ડ ઇવેન્ટ, ગ્રાન્ડ
भव्य इवेंट घटना प्रसंग इन विलेज गाममां अने गाममां माइक्रोग्रीडनी स्थापना करवी ए एक भव्य प्रसंग कहेवाय। एवरी वन गेट्स इन्वॉल्व अने दरेक एमां जोड़ाय छे, इन्वॉल्व समाय छे, जोड़ाय छे। इन द विलेज ऑफ दमदम पुरावाना गाममां ध टीम मेप्स एटले के एक टीम नक्शो बनावे छे। विलेज हाउस घरोना गामना घरो घरोमां हाउस बाय हाउस घरे घरे बेनीथ नीचे द स्कोर्चिंग बड़बड़ता मिड डे मध्य बपोरे मध्य दिवसे सन एटले के सूर्यना बड़बड़ता तापनी नीचे घरे घरे जईने टीम घरे घरे जईने मेप्स नक्शो बनावे छे। शेनो जोईए वर्किंग आउट अने दोरे छे। वर्किंग आउट एटले के काम करवू नहीं परंतु निर्णय करवो, जो कि निर्णय करवो एक काम करवाने रिलेटेड छे। वर्किंग आउट निर्णय करे छे वेर टू के क्या एवी जग्या छे, प्लेस एवी कई जग्या के ज्यां वायर ईच वायर दरेक वायर सो एज टू कनेक्ट कस्टमर ग्राहकोने जोड़े तेवो वायर क्या छे। टू द पावर सोर्स एटले के पावरनो स्त्रोत के जे ग्राहकोना दरेक वायर ने के कई जग्याए जोड़वो ए माटेनो ए नक्शो तैयार करे छे। पावरनो जे स्त्रोत छे एनो जे वायर आवे ए वायर ने ए वायर द्वारा वीजळी ने ग्राहको सुधी कई रीते पहोंचाड़वुं तेनो आखो नक्शो तैयार करे छे। सम हाउस होल्डर्स जॉइन इन वाइल अधर लुक ऑन। सम हाउस होल्डर जॉइन इन केटलाक जे घरो छे ए जोड़ाय छे, जॉइन इन जोड़ाय छे। वाइल ज्यारे अधर लुक ऑन ज्यारे अर्धा जे बीजा छे ए तरफ जोवे छे। कॉलिंग आउट ऑर्डर कोईक आदेश आपे छे। कॉलिंग आउट ऑर्डर ऑर्डर एटले आदेश, कॉलिंग आउट आपवो बोलावो आदेश आपे छे। અને બીજા કેટલાક જે છે એ વોચિંગ ધ ક્યુરિયોસિયસ પ્રોસીડિંગ વાઇડ આઈ વોચિંગ અને કેટલાક તો જોઈ રહ્યા છે ક્યુરિયોસિયસ ઉત્સાહથી પ્રોસીડિંગ આ કાર્યને વાઇડ આઈ પહોળી આંખે અને કેટલાક લોકો આને વાઇડ આઈ પહોળી આંખેથી ઉત્સાહથી આ ક્રિયાને જોઈ રહ્યા છે। ધ રૂફ ઓફ અ સ્ટડી સ્ટડી એટલે મજબૂત, રૂફ એટલે છત। બ્રિક વોલ હોમ ઇન ઈચ વિલેજ બ્રિક વોલ ઈંટવાળી મજબૂત દિવાલ, બ્રિક વોલ એટલે દિવાલ, મજબૂત દિવાલ હોમ એટલે ઘરની ઈચ વિલેજ દરેક ગામમાં ઇઝ ઓલવેઝ ચૂઝન હંમેશા પસંદ કરાય છે એઝ અ સાઇટ ફોર પેનલ પેનલની જગ્યા માટે એન્ડ ધ બેટરી અને બેટરી માટે બેટરી અને પેનલની જગ્યા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટવાળી દિવાલ અને મજબૂત છતની પસંદગી કરવામાં આવે છે। આઝઝ એ એક એવી કંપની છે, વન ઓફ ધ કંપની ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન પહેલી વીજળીયુક્ત કંપની આઝઝ ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા રેઉસાના બ્લોકમાંથી વીજળીની આ આઝઝ એ પહેલી કંપની છે કે જેમણે ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન ધ સાઉથ ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ્સ એઝ પોસિબલ એઝઝ એ પહેલી એવી કંપની છે કે જેમણે ઇન્સ્ટોલ કર્યું હતું એવી પેનલને દક્ષિણી તરફથી સાઉથ એટલે કે દક્ષિણી ડિરેક્શન એટલે કે એ દિશામાંથી દક્ષિણ દિશામાંથી પેનલને એવી રીતે એણે પ્રસ્થાપિત કરી હતી કે જે દિશામાંથી કેપ્ચર પકડી શકાય એઝ મચ એટલે કે વધારે સનલાઇટ સૂર્યપ્રકાશ એઝ પોસિબલ શક્ય તેટલો વધારે સૂર્યપ્રકાશ દક્ષિણી દિશા તરફથી પકડી શકાય એ રીતે એમણે પેનલની પ્રસ્તાવના એ રીતે એમણે પેનલની સ્થાપના કરી હતી। વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ્સ વિથ ધીઝ લાઇટ વી આર સેવિંગ આપણે બચાવી રહ્યા છીએ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને ધીઝ લાઇટ્સ એટલે કે આ લાઇટ દ્વારા આપણે પર્યાવરણને બચાવી રહ્યા છીએ। એન્ડ ધેન નો પોલ્યુશન ધેર ઇઝ નો પોલ્યુશન અને ત્યાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નથી ઇન અવર હોમ આઈધર અને આપણા ઘરમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નથી।
સેઝ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, ગામના એક માણસે કહ્યું, ખેડૂતે કહ્યું, ફાર્મર એટલે ખેડૂતે. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમંગ્સ ધ કસ્ટમર ટુ. નવા ધંધાઓ, ન્યૂ બિઝનેસ, નવા ધંધાઓ આર સ્ટાર્ટિંગ, શરૂ થઈ રહ્યા છે. ટુ ઇમર્જ એટલે ઊભું થવું. એન્ડ અમંગ્સ ધ કસ્ટમર્સ ટુ, ગ્રાહકોમાંથી, કસ્ટમર્સ, ગ્રાહકોમાં નવા ધંધાઓ પણ ઊભા થઈ રહ્યા છે. સેઝ અનધર, અને બીજા ગામના ખેડૂતે કહ્યું. ઇન વન વિલેજ, અને એક ગામમાં તો કસ્ટમર, કસ્ટમર્સ એટલે ગ્રાહકો, આર યુઝિંગ, ઉપયોગ કરી રહ્યા છે ધ લાઇટ, આ લાઇટનો, ટુ વેવ, વણવા માટે સારીસ, સાડીઓને, બાય નાઇટ એટલે કે રાત્રિ દરમિયાન. અને કેટલાક ગામમાં તો ગ્રાહકો રાત્રે પણ આ લાઇટનો ઉપયોગ સાડી વણવા માટે કરે છે. એ પણ એક બિઝનેસ છે. ઇન અનધર, અને બીજા, વન મેન, એક એવો માણસ છે કે જે અત્યારે હેઝ નાઇટ બિઝનેસ, રાત્રિનો ધંધો, મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનો, મેકિંગ બનાવવાનો, હી સેઝ, તેણે કહ્યું. અને એક બીજા માણસ માટે તો રાત્રે પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનો ધંધો થઈ ગયો છે, હી સેઝ, તેણે કહ્યું. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ, તે સારું છે કે આપણી પાસે લાઇટ છે. ટુ હેવ લાઇટ, લાઇટ છે. વાય, જ્યારે વી કુક, આપણે રાંધે, એન્ડ ઇટ, ખાઈએ. અવર ચિલ્ડ્રન, આપણા બાળકો, આર ઓલ્સો સ્ટડિંગ, ભણી રહ્યા છે. મોર નાવ એટલે કે અત્યારે વધુ ભણી રહ્યા છે, એ સારું છે આપણા બાળકો માટે. જે ઇમ્પોર્ટન્ટ સ્પેલિંગ છે એ સ્પેલિંગ જોઈ લઈએ. સીતાપુર લાઇટમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા, એના પછી મિની ગ્રેડ્સ એટલે કે એક ઓછા પ્રકારનું નાનું એવું સાધન, એના પછી એલઈડી લાઇટ્સ, મોબાઈલ ચાર્જિંગ એમાં કોઈ જરૂર નથી, અને સ્મોકલેસ એટલે કે ધૂમ્ર રહિત હોય તેવું. થર્ડ પેરેગ્રાફમાં એક શબ્દ છે ગ્રાન્ડ, એટલે કે ભવ્ય, અને ઇવેન્ટ, જેને આપણે ઘટના કહી શકીએ અથવા તો કોઈ એવો સારો પ્રસંગ. આગળ જોઈએ ક્યુરિયસ, ઉત્સાહ, વાઇડ આઈડ, અને પ્રોસીડિંગ એટલે કાર્ય. સ્ટડી, મજબૂત. એઝઝ એક કંપનીનું નામ છે, અને સાઉથ અલી એટલે દક્ષિણી તરફથી, દક્ષિણી, સાઉથ હોય તો દક્ષિણ, અને સાઉથલી એટલે કે અહીંયા એડવર્બ છે એટલા માટે દક્ષિણી. ડિરેક્શન એટલે દિશા, કેપ્ચર એટલે કે પકડી શકાય, અને ઇમર્જ એટલે ઊભું કરવું. આટલા સ્પેલિંગ ઇમ્પોર્ટન્ટ હતા. હવે પછીનો ટોપિક છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, જે આપણે પછીના વિડીયોમાં જોઈશું. જય હિન્દ, વંદે માતરમ.